નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે કોરોનાથી સુરત શહેરને બચાવવા માટે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની અથાગ મહેનતને ભૂલી શકાય એમ નથી. અનેક કોરોના યોદ્ધાએ શહેરવાસીઓને સ્વસ્થ રાખવા કોરોના સામે જંગ લડતા લડતા જીવ ગુમાવ્યો છે. જે સતગત આત્માને શાંતિ મળે છે. કોરોના જીવ ગુમાવનાર શહેરના તમામ દર્દીઓના આત્માને પણ શાંતિ મળે તેવી ભાવના સાથે સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલ કેમ્પસ શાંતિ યજ્ઞ યોજાયો હતો. શાંતિ યજ્ઞ દ્વારા આવનારું નવું વર્ષ 2021 સુરતને કોરોના મહામારી અને અન્ય બીમારીઓને મુક્તિ મળે, શહેર અને શહેરીજનોને સુખી અને સમૃદ્ધિ મળે એવા તેવા શુભ આશય સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી. હોસ્પિટલના ડીન ડો દુક્તુભરા મહેતા, કોવિડ નોડલ ઓફિસર ડોક્ટર વિવેક ગર્ગ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નર્સિંગ અસોના અગ્રણી દિનેશ અગ્રવાલ, આસિસ્ટન્ટ આર એમ ઓ ડોક્ટર વિનોદ વારલેકર, તબીબીઓ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ, સફાઈ કર્મચારીઓ ઉપસ્થિતમાં શાંતિ જ્ઞાનનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શાંતિ યજ્ઞમાં શ્રીફળ હોમીને કોવિડ-19ની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના અર્ચના કરવામાં આવી. લોકો દર વર્ષે 31મી ડિસેમ્બરની ઉજવણી પાર્ટી તેમજ ડીજેના નાચગાના સાથે કરતા હોય છે, ત્યારે સુરતની નિર્મળ ડે કેર સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીની હની રમેશચંદ્ર સાંધવી છેલ્લા 7 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે 31મી ડિસેમ્બરની ઉજવણી કરે છે. હેની આ વર્ષે કોરોના દર્દીને સાજા થઈ નવા વર્ષે પોતાના ઘરે પરત ફરે એ પ્રાર્થના સાથે યજ્ઞમાં હાજરી આપી હતી. આ વેળાએ સિવિલ અને નર્સિંગ એસોસિએશનના સ્ટાફ દ્વારા આકાશમાં ફુગ્ગા ઉડાડીને શાંતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. 2020નો આજે છેલ્લો દિવસ 31st લોકો પાર્ટીઓ કરીને ઉજવણી કરે, જ્યારે સિવિલ હોસ્પિટલનું નર્સિંગ એસોસિએશન તબીબો સફાઈ કામદારો દ્વારા શિવશક્તિ યજ્ઞ એટલે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડમાં જેટલા દેવ પામ્યા છે તેમને આત્માને શાંતિ મળે, સાથે સાથે કોરોના દૂર થાય, આવનાર વર્ષ ખૂબ તંદુરસ્ત નિરોગી અને વિકાસમય રહે તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ પૂજા અર્ચના સાથે સંપૂર્ણ કરી વિધિ અને આરતી બાદ બલૂન ઉડાડી અને ઉજવણી કરવામાં આવી છે. ફરીથી આવનાર નવું વર્ષ તમામનું તંદુરસ્તમય, સુખમય અને નિરોગી રહે એવી ભગવાનની પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.